વેલકમ બેક ટુ માય ચેનલ. તો ચાલો આજે હું શેર કરના હું તમારી સાથે ફાઇનલી કે ડાયટિંગનું કેવી રીતે છે. તો અત્યારે કેટલા વાગે જો 7:30 થાય છે અને હું સવારમાં, તો આજે મને ખ્યાલ નહોતો હું વિડીયો લઈશ, અત્યારે તમારી સાથે શેર કરું છું. જોવાનો રોટ લઈ આવી, જોવાનો રોટલો બનાવું છું. આ રોટલો હું અત્યારે લઈ લઈશ 7:30 વાગ્યામાં. અને આ છે બંડીનો રોટલો. હું કાંઈ પણ ખાઉં ડેરે પણ ખાપે તો પછી બનાવી નાખું છું. અને આજે શાક મારો બપોરનો ગુવારનો પડ્યો છે, તો હું એ જ લઈશ, ગુવારનો શાક જ. અને આ જોવાનો રોટલો એક 7:30 વાગ્યામાં ખાઈ લેવાનું અને તો જ ફેર પડશે. બહુ મોડેથી ખાશો ને તો એ કાંઈ ફાયદો નહીં કરે. પછી હું કરું સવારમાં પણ જે કાંઈ ખાઈશ એ પણ તમારી સાથે શેર કરીશ. હું અત્યારે આટલું કરું છું, તો જોવાનો રોટલો બનાવી લઉં પછી હું તમને કહું બધું આગળ. ભલે ચલો આટલું. આજ તો મારો રોટલાનો તેલ બહુ છે જરાક, સોરી શાકનો. હવે આ જુવારનો રોટલો અને આજ તો મારા ગોવાના શાકમાં જરાક વધારે તેલ છે, પણ બને ને ત્યાં સુધી તેલવાળા ઓછા તેલવાળા શાક જ ખાવાના છે. ત્યારે 7:30 પોણા 8 વાગ્યા સુધી વાંધો નથી આવતો, તો હું 8 વાગ્યા સુધી જમી જ લઉં છું જેમ બને ને એમ વહેલીસર. ક્યારેક ખીચડી પણ લઉં છું એવું નથી, પણ ખીચડીની માત્રા ઓછી લઉં, શાક વધારે લઉં છું. કોઈ પણ વસ્તુ શાક તમે વધારે લઈ શકો છો, પણ ખીચડીમાં પણ મગની દાળ વધારે નાખવાની ને ચોખા કોછાની ચોખાની ક્વોન્ટિટી થોડી ઓછી રાખવાની. અને રોટલો પણ છે ભલે મોટો, પણ ઝીણો ઝીણો છે જો સાવ, એટલે વાંધો નથી આવતો. મારે છાશ ભેગી નહીં લેવાની હો પછી, કેમ કે એના પેટ ફૂલાઈ જશે. એટલે છાશ કાં અડધો કલાક પહેલાં પી લેવો ને કાં પછી પીઓ તો વધારે, કેમ કે આ રોટલો અને શાક ખાઈ લેશો ને પછી એક ગ્લાસ આખો છાશ નો ઉલે એટલે પેટ ઓટોમેટિક ફૂલી જ જવાનું છે. એટલે છાશ કદાચ ન હાલતો હોય તો અડધો ગ્લાસ જેવો લઈ શકો છો, ઘણાને છાશ વગર ન હાલે. તો હું અત્યારે રાતનો ડાયટ મારો આ હોય છે, ક્યારેક ખીચડી, ક્યારેક મકાઈનો રોટલો, ક્યારેક જુવારનો રોટલો, એ પણ 8 વાગ્યામાં. હવે હું સવારે ઉઠીને શું બનાવું છું ને એ તમારી સાથે શેર કરીશ. ઓકે પલંગ ઉપર વાસણ, દૂધ લેવા જતી હતી પણ પછી કેન્સલ થઈ ગયું. અને એ આ ચાદર જયારે વ્લોગ બનાવું ને અથવા લાઈવ આવું તો આ જ ચાદર હોય આપડી, મોસ્ટ ઓફ આ ચાદર હશે જોયું તું. અને અમુક ટાઈમે એટલી ઇરિટેશન મને થતી હોય ને કે આમ થાક્યો, બધા ખાર આના ઉપર ઉતારું, મને ભૂખ લાગી હોય ને એટલે મારે બધાને. પાર્ટ 3 કરશું કે નહીં કરી? કરશું કરશું, ઓલી સ્ટોરી શેર કરશું. અમે અમારી એન્ગેજમેન્ટ તોડવાની ઘરે પહોંચી આવ્યા હતા ને એ સ્ટોરી કરીશ પાર્ટ 3માં કરશું ને. તને એને બહુ યાદ છે? મને બધું યાદ છે, પાર્ટ કે તમે ઘરે આવ્યા હતા ને આમ બધું ફલાણો દીકડો. મને તો એક દી એમ થાય છે કે અમારા સહકુટુંબ ને ભેગા બેસાડી અમે અને તપાસ આવી એમાં એક તનુ ભાભી નહીં હોય ખાલી, તો જરા એને એને જેને ઇન્ટરેસ્ટ હશે તેમણે ઉભા થઈ જશે જે વાત કરો ભાઈ. મને મારા સાક્ષી જોવા દો. ના ના જરાક વાર કહું તો જો. પછી હું એક બીજો શેર કરવા માંગતી હતી કે હરી તમે પૂછશો કે દિયા તોય પણ તારો વેટ ઝપાટી ઉતરી ગયો હોય, તો હું આ પાર્લરમાં વ્યસ્ત હતી ને એના કારણે મારો વધારે ઉતરી ગયો. ખાવા પીવાનું મારું ધ્યાન નહોતું, રાતના એક એક બાબા વખત જાગતી હતી જેનાથી કાંઈ ખાવામાં આટલો ફોકસ જ નહોતો. પૂછો ભલે કેટલી બિઝી થઈ ગઈ હતી વચમાં મહિનો ખંડ. બહુ આગળ નિંદર આવે છે એને ન બોલો હોય ને તો ના. ઓ શું જો વસ્તુ? શાક શાર્ક ટ્રેક 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 અભણ નથી પણ મને એ કટાળો આવે બોલવાનો બધો. હમણાં મને કે દિયા કઈ આવડે જ નહીં બોલા તો હોય તમારે દિયા અરે ઓસે કે હું બાર પાસ છું બાર પાસ છું. ના ના યાર બધું આવડે મને, બધું આવડે બધું આવડે. ના ના આવે છે બોલો. કામ કર તો ખાલી બસ સ્ટેશન ની બધા સ્પેલિંગ સ્પેલિંગ ના આવે મને, ઇંગ્લિશ બોલવાનો વાત લોચા પડે. તું મારી સ્પેલિંગ ની વાત કર. અજગર
હું સાહેબ આજ ઘરે જ બોલી હું મમ્મી ને ઘરે આવી જઈશ હવે હું જોઉં છું હે ઓકે શું કે દીદી કે હું કઈક વાત કરી છું મને તમારાથી નવરો બેઠો માણસ કેમ નખો દ્વારે એવો તાલે હું પણ નવરીઓ મને બહુ ભૂખ લાગી લે તમને પોતાને વ્યસ્ત રાખવા પડશે પહેલી વાત તો જો તમે ડાયટિંગ કર્યું હોય તો પોતાને વ્યસ્ત એટલા રાખી દો કે ભૂખ જ ન લાગે ને પાણી વધારે પીઓ રોટલી સાવ બંધ ખાંડ ચીની જે હિન્દીમાં કહેવાય ને ચીની એ સાવ મૂકી દો ખાંડ ખડી સાકર નાખીને ચા બનાવ અત્યારે સવારના કેટલા વાગે છે એ ખબર નથી કહું સવા 9 થાય છે 7 વાગે ઉઠી હતી કપડાં ધોઈ પતિદેવનો ટિફિન કર્યો હા હા તો બસ એ આવે એટલે લઈ લઈ પછી કપડાં બોળ્યા કર્યા અને પતિદેવનો ટિફિન કર્યો પછી વરિયાળી વાળું પાણી જે કાંઈ હું તમને કહેતી હું ઠંડક માટે એ લઉં છું ટિફિન વિફિન કરીને એમને બાય બાય કર્યું છે કેમ કે આમ તો એ 8:30 વાગે જાય છે પણ હમણાં એ 8 વાગ્યાને હાલે જાય છે તો એક્સરસાઇઝ કરવાની જરૂર ન પડે અમને જો હા જો આ કપડાં બધા ધોઈ લીધા છે અને આંગળો આ અત્યારે ભાભી કરે પછી પાણી બને આટલો મોટો આંગળો છે એટલે અમારો એક્સરસાઇઝ ઓટોમેટિક થઈ જ જાય બધી હોવ એ બધા કપડાં હજી તો એક દોરી આ બાજુ હતી એટલે કપડાં આમ પાછા છે ને હવે હાથેથી જ ધોઈ છે કપડાં મશીનમાં નથી ધોતા અને પાણી પણ અમે બને ત્યાં સુધી ટાંકામાંથી જેવી રીતે બધું હોય અમારું એક્સરસાઇઝ ખાસ કરવી નથી પડતી અમને થઈ જ જાય પણ ઉનાળામાં હોય અમે કપડાં વહેલાં જ ધોઈ લઈએ 8:30-9 વાગ્યામાં તો કપડાં ધોવાઈ જ જાય એટલે એ એક એક્સરસાઇઝ જ થઈ જાય છે પછી હું મારામાં એટલી હિંમત ન હોય ધોઉં હવે બસ ઘરનું કામ કરીશ કચરા પોતા વાસણ હજી વછાણે નથી ઉપાડે જવું એક ચોર પહેલાં કપડાં જ ધોઈ લઉં કેમ કે પછી બહાર તડકો આવી જાય ને થોડોક પછી કામ થતોય નથી અને હવે અત્યારે નાસ્તામાં હજી પણ કાંઈ નહીં લઉં પાણી જ પીશ અત્યારે પણ એક ગ્લાસ જેવો પાણી લઈ લઈશ અલગના તો આમને એમ સૂઈ ગઈ હતી હું મમ્મીના ઘરે હતી તો હરુભરું નાઇટ ડ્રેસ ખપતો અને હવે તો ખબર નહીં શું છે શું પલંગમાં પડ્યા વગર નીંદર જ આવી જાય મને તો બસ આજે થોડા ઘણા વધારાના કામ છે બાથરૂમ બધું સાફ કરશું હમણાં થોડોક ટાઈમ પહેલાં કિચન સાફ કરું એક્સરસાઇઝ શું છે ખબર ઘરના બધા કામ હાથેથી કરીએ તો એક્સરસાઇઝ થઈ જ જાય છે તે છતાં થોડુંક જરૂરી છે કામ બામ કરતા હોય ને રોક એક્સરસાઇઝ પણ કરી તો સારું જ છે અને કાં તો ત્યારે મગ બાફીશ તો એ મગ લઈ લઈશ બસ તો એવી રીતે હોય છે કે થોડોક શરીરને છે ને જેમ બને આરામ નડ્યો એમ ખાસ તો હું એ જ ટિપ્સ આપીશ કે તમે બિઝી રહેશો ને જેટલા એટલો તમારું ધ્યાન છે ને ખાવા પીવામાં નહીં જાય જો તમે આમ ફ્રી રહીએ ને તો આપણે ખાવાનું મન થઈ જ જાય અને ખાસ કરીને પાઉં બ્રેડવાળી વસ્તુ રોટલી અને ખાંડ એને સાવ ઇગ્નોર કરો બાકી બધું તમે ભલે ખાઓ ભાત ખાઓ પણ ક્વોન્ટિટી ઓછી કરતા હો આટલું ખાતા હો તો આટલું કરો એમ ક્વોન્ટિટી ઓછી કરતા હો અને કદાચ બહુ ભૂખ લાગતી હોય તો અડધો કલાક રહીને પાછું થોડુંક ખાવું હોય તો ખાઈ શકાય બહુ ઓછો ખાઈએ તો ભૂખે લાગે થોડોક ટાઈમ એવું બધું કરવું પડશે પણ જો હવે આમાં શું છે ખબર છે મને એટલો બધો વેટલું જ નહોતો કરવો ઘણાને ઘણો કરવો હોય તો પછી એ પ્રમાણેની ડાયટ હોય બધી મારી જરાક બધો મિક્સ મેચ છે વારો પ્રેગ્નન્સી વાળું છે બધું પેટની ઠંડકનું હોય બધો મિક્સ છે એટલે તમે મારો સાચો કહું તો નહીં ખબર પડે એટલી બધી તો મારો વેટલું આટલો બધો જલ્દી એટલે જ થયો છે કે મારા પાર્લરની સિઝન હતી ને ત્યારે હું ભાગદોડમાં બહુ આવી ગઈ હતી મહિનો 1.5 મહિનો જેનામાં મારો ખાવા પીવાનું ધ્યાન ન રહ્યું ઓટોમેટિક વેટલું થઈ ગયું મારો તો બસ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ બાય બાય આ પ્રશ્ન હોય તો પૂછજો જવાબ આપીશું તમને બાય બાય બધે માવા ખાપશે વિદ્યામાં વેટ લૂઝ કેવી રીતે કર્યો ને એ વિડીયો આજે હવે ફાઇનલી હું તમને કહું તો સૌથી પહેલાં તો હું તમને એ કહું કે મારી હાઇટ ઓછી છે ને એના કારણે તમને એવું લાગતું છે કે હું બહુ જ જાડી છું પણ મારો વજન એટલો પણ નથી જ્યારે હું વેટ લૂઝ કરવા માગતી ત્યારે 58 હતો ને અત્યારે 55 છે પણ તો એટલો ખાસ ફરક દેખાતો નથી તો મેં આઈ સેજલબેન છે ને જે લાઈવમાં હતા જે કહેતા હતા કે મારા કારણે એ વાત સાચી જ છે પણ એમાં થોડોક ટ્વિસ્ટ એને એક થોડીક અમુક વસ્તુ ચાલો હું એક ઠેકાણે બેસી જાઉં પછી વાત કરું અમે ટેરેસ ઉપર આવ્યા હતા ને હું ઓલો નહીં ગુલાબી લાલ લાલ સાડી શું છે ગુલાબી મુજબ પાટા મારી ખી આવ્યા ગીત ના નાના